નમસ્કાર મિત્રો જ્ઞાન સાથે ગમ્મત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલા સમીકરણમાં રહેલા અચળની કિંમત શોધવાના એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોઈશું તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે જો થ્રી એક્સ પ્લસ વાય બરાબર ઓગણીસ અને એક્સ વત્તા થ્રી વાય બરાબર એક હોય તો વાયની કિંમત શોધો હવે વિકલ્પો જોઈએ વિકલ્પો આ પ્રમાણે છે વિકલ્પ એ સાત વિકલ્પ બી ઓછા સાત વિકલ્પ સી બે અને વિકલ્પ ડી ઓછા બે આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઓછા બે હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો સૌ આપેલી માહિતી પરથી પ્રશ્નમાં બે સમીકરણ આપેલા છે પહેલું છે થ્રી એક્સ વત્તા વાય બરાબર ઓગણીસ અને બીજું સમીકરણ છે એક્સ વત્તા થ્રી વાય બરાબર એક હવે આ બંને સમીકરણને સાદુરૂપ આપતા એટલે કે સમીકરણ એકમાં વાયને કરતાં બનાવતા અને સમીકરણ બેમાં એક્સને કરતાં બનાવતા વાય બરાબર ઓગણીસ ઓછા થ્રી એક્સ અને એક્સ બરાબર એક ઓછા થ્રી વાય થાય છે હવે સમીકરણ બેમાં રહેલા એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા વાય બરાબર ઓગણીસ ઓછા ત્રણ કાઉસમાં એક ઓછા ત્રણ વાય કૌશને છૂટો પાડતા વાય બરાબર ઓગણીસ ઓછા ત્રણ વત્તા નવ વાય હવે નવ વાયને સમીકરણની ડાબી બાજુ લઈ જતા વાય ઓછા નવ વાય બરાબર ઓગણીસ ઓછા ત્રણ તેથી ઓછા આઠ વાય બરાબર સોળ હવે ઓછા જમણી બાજુ લઈ જતા વાય બરાબર સોળના છેદમાં ઓછા આઠ તેથી વાય બરાબર ઓછા બે તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઓછા બે તો મિત્રો આજે આપણે જોયું ને કે સમીકરણના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ આવા પ્રશ્નનો વધુમાં વધુ અભ્યાસ કરશો તો પરીક્ષામાં આસાનીથી આવા પ્રશ્નનો જવાબ મેળવી શકશો આશા છે કે આપણે આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કમેન્ટ કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે ત્યારે આપણે નોટિફિકેશન દ્વારા જાણ થશે આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લસ ટ્વિટર અને પ્રિન્ટસમાં પણ ફોલો કરી શકો છો તો મિત્રો આજે અમે રજા લઈએ ફરી મળીશું આવતા અંકે એક નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે ત્યાં સુધી નમસ્કાર જય ગુજરાત જય ભારત